ગણિત ગમ્મત ધોરણ ચાર પ્રકરણ ચાર ટીક 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 મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ ચારના ગણિત ગમ્મત પાઠ્યપુસ્તકમાંથી નવું પ્રકરણ એટલે કે પ્રકરણ ચાર શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ટીક 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 હવે આ અવાજ તમે ક્યાં સાંભળ્યો છે ટીક 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 એવો અવાજ યાદ આવે છે તમે ક્યાં સાંભળ્યો છે બરાબર છે આ ઘડિયાળનો અવાજ છે એટલે કે આપણે આ વિડીયોમાં સમય વિશે જાણીશું અગાઉના ધોરણમાં પણ આપણે સમયની ચર્ચા કરેલ હતી અહીં આપણે તેના વિશે વધુ માહિતી મેળવીશું અહીં તમે ચિત્રમાં જોઈ રહ્યા છો કે બે બાળકો વાતો કરી રહ્યા છે આ પંકજ અને સાનિયા છે અને શાળાએથી કોનું ઘર વધારે દૂર છે તેની ચર્ચા તેઓ કરી રહ્યા હતા પંકજ કહે છે મારે શાળાએ પહોંચવા પાંચ મિનિટ જેટલું ચાલવું પડે છે સાનિયા કહે છે મારે શાળાએ પહોંચવા માત્ર બે મિનિટ જ ચાલવું પડે છે તો વાતચીત આગળ ચાલે છે અને પંકજ તેને કહે છે અશક્ય તારું ઘર શાળાથી દૂર છે તો સાનિયા કહે છે પણ મેં મારી ઘડિયાળ જોઈ હું શાળાએ જવા સાત વાગે નીકળી ઘડિયાળમાં તમે જોઈ શકો છો મિનિટ કાંટો બાર પર છે અને કલાકનો કાંટો સાત પર છે એટલે કે અહીં સાત વાગ્યા છે તો સાનિયા જણાવે છે કે હું શાળાએ જવા સાત વાગે નીકળી આગળ તે કહે છે કે જ્યારે હું શાળાએ પહોંચી ત્યારે મિનિટ કાંટો બે પર હતો મિનિટ કાંટો પહેલાં બાર પર હતો હવે તે બે પર છે તો શું તે સાતને બે મિનિટ જ થઈને અથવા સાત ને બે હવે તમને આમાં સાનિયાની વાત બરાબર લાગે છે તે જ્યારે ઘરેથી નીકળી ત્યારે મિનિટ કાંટો બાર પર હતો તે શાળાએ પહોંચી ત્યારે મિનિટ કાંટો બે ઉપર હતો માટે તેનું કહેવું છે કે તે બે જ મિનિટ ચાલી છે હવે આ વાત સાચી છે તમે શું કહો છો હવે પંકજ તેને કહે છે તારી ભૂલ થાય છે તું સાત ને દસ વાગે શાળાએ પહોંચી એટલે કે સાત કલાકને દસ મિનિટે તું શાળાએ પહોંચી છે સાનિયાને આશ્ચર્ય થાય છે અને તેને ખોટું પણ લાગે છે તે પૂછે છે કેવી રીતે પંકજ તેને જણાવે છે કે તને આ આંકડા વચ્ચે પાતળી લીટીઓ દેખાય છે તમે પણ ઘડિયાળમાં ધ્યાનથી જુઓ દરેક આંકડા વચ્ચે પાતળી લીટીઓ હોય છે તો સાનિયા કહે છે હા તો શું એટલે કે લીટીઓ તો દેખાય છે પણ તેનો અર્થ શું છે પંકજ જણાવે છે મિનિટ કાટાએ બાર પછી દસ લીટીઓ પસાર કરી તેથી સાત અને દસ મિનિટ અથવા સાત ને દસ થાય અહીં આપણે જોઈ શકીએ છીએ દરેક અંક વચ્ચે અમુક પાતળી લીટીઓ છે બારથી એક સુધી જ્યારે આપણે આવીએ તો પાંચ લીટીઓ મળે છે અને એકથી બે વચ્ચે બીજી પાંચ લીટીઓ આમ એક લીટી એટલે એક મિનિટ બતાવે છે આમ મિનિટ કાંટો બારથી બે પર આવે છે તો તેણે દસ લીટી પસાર કરી છે એટલે કે સાનિયાને શાળાએ પહોંચતા દસ મિનિટનો સમય લાગ્યો એટલે કે સાતને દસ વાગે તે શાળાએ પહોંચી જ્યારે પંકજ પોતાના માટે જણાવે છે કે હું સાત વાગે શાળાએ જવા નીકળ્યો હું સાતને પાંચ વાગે પહોંચ્યો જો મિનિટનો કાંટો પાંચ લીટીઓ ખસ્યો અહીં તમે લીટી ગણી શકો છો બારથી એક સુધી પહોંચવા પાંચ લીટી ખસવું પડે અને બારથી બે સુધી પહોંચવા દસ લીટી ખસવું પડે આમ એક લીટી એટલે એક મિનિટ માટે પંકજને શાળાએ પહોંચતા પાંચ મિનિટનો સમય લાગે છે જ્યારે સાનિયાને દસ મિનિટનો સમય લાગે છે આમ અહીં કોનું ઘર શાળાથી વધુ દૂર છે તેની ચર્ચા પંકજ અને સાનિયા વચ્ચે થઈ અને એ ચર્ચા દ્વારા સાનિયાની જે સમય જોવા બાબતે ગેરસમજ હતી તે દૂર થઈ શું તમને પણ લાગે છે કે તમને સમય જોતા આવડે છે શું તમે પણ સાનિયા જેવી ભૂલ ક્યારેય કરી છે હવે સમય જોવાનો વધુ મહાવરો તેનો વધુ અભ્યાસ આપણે પછીના વિડીયોમાં કરશું